કેરીમાં થયેલા નુકસાને ગુજરાતના ખેડૂતો દાટવાડ્યો છે, ત્યારે હવે આ કેરીમાં ભાવો મળતા તો રહ્યા પરંતુ નુકસાન જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે, જેને લઈને ખેડૂતો હવે આ કેરીનું મૂલ્યવર્ધન કરીને વેચાણ કરવા આગળ આવ્યા છે. નવસારી જિલ્લાની મહિલાઓ આર્ય પ્રોજેક્ટ અંતર્ગત વિનો પલ્પ બનાવી દેશ વિદેશમાં વેચાણ કરી આત્મનિર્ભર બની છે. પોતાની જ વાડીમાં ઉગાડેલી કેરીને ઓછા ભાવે ન વેચવી પડે તેને લઈને થોડી મહેનત કરીને તેનું મૂલ્યવર્ધન કરીને બજારમાં મૂકતા તેનો બમણી આવક મહિલા ખેડૂતને પ્રાપ્ત થઈ રહી છે. નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેડૂતોને તાલીમ આપીને હાથ પર નિર્ભર બનાવવાના વિવિધ પ્રયાસો કરવામાં આવ્યા છે. વિવિધ પ્રોજેક્ટ થકી ખેડૂતોને અલગ અલગ ક્ષેત્રનું જ્ઞાન અપાયું છે, તેમાંનું એક આર્ય પ્રોજેક્ટ છે, જેમાં કૃષિ યુનિવર્સિટી દ્વારા મહિલાઓને પોતાની જ વાડીમાંની કેરીમાંથી કઈ રીતે કેરીનું મૂલ્યવર્ધન કરી બજારમાં વેચાણ કરવું તે અંગેની તાલીમ આપી છે. ખાસ કરીને ચૂલા પર દેશી પદ્ધતિ દ્વારા મૂલ્યવર્ધન કરીને કેરીમાંથી પલ્પ બનાવી આરોગ્યને ધ્યાનમાં રાખીને કોઈ પણ કેમિકલ વગર આ કેરીનો પલ્પ તૈયાર કરવામાં આવી રહ્યો છે. કેરીનું મૂલ્યવર્ધન કર્યા બાદ જે કેરીનો ભાવ 50 પણ નહીં મળતો હોય તેવી કેરીને 150 રૂપિયાની બોટલમાં વેચાણ કરતા ખેડૂતો આત્મનિર્ભર બન્યા છે અને સારી એવી આવક આ પ્રોજેક્ટ દ્વારા મેળવી રહ્યા છે. મહત્વની વાત એ છે કે ગુજરાતમાં તો ઠીક પરંતુ દેશ વિદેશ એટલે કે કેનેડા અમેરિકા જેવા દેશોમાં પણ નિકાસ કરાઈ રહી છે. મોટી ફેક્ટરીઓમાં તૈયાર થતા કેરીના પલ્પથી એકદમ અનુપ સ્વાદ આ દેશી પદ્ધતિથી બનાવેલા કેરીના પલ્પનો હોય છે, જે કેરી રસિયાઓ માટે ખાવામાં પણ સંપૂર્ણ મીઠાશ પૂરી પાડે છે. મારું નામ બીલાબેન નટવરલાલ પટેલ, હું ગામ અબરામામાં રહું છું. અમે ખેતી કરતા હતા અને ખેતી સાથે આ મૂલ્યવર્ધનની કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં ટ્રેનિંગ લીધી, તેમાં અમે કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં આર્ય પ્રોજેક્ટ સાથે જોડાયા. આર્ય પ્રોજેક્ટમાં કેરીનું મૂલ્યવર્ધન માટે ટ્રેનિંગો મળે છે. 5 વર્ષથી હું કુલ મૂલ્યવર્ધનની ટ્રેનિંગમાં જોડાઈ હતી આર્ય પ્રોજેક્ટમાં. તેમાં અમને પરાગ પંડિત સાહેબ અને ગુર્જર સાહેબ બે ઘણો સપોર્ટ કર્યો છે અને એની આ ટ્રેનિંગ મળી છે. આર્યા પ્રોજેક્ટમાં અમને આજે ટ્રેનિંગ મળી છે, એમાં અમે રસ ભરતા શીખ્યા છે. કેરીનો રસનું મૂલ્યવર્ધન કરીએ છીએ. અમારી પોતાની જ કેરી અમે ઓછા ભાવમાં વેચી દેવા પડે એના કરતાં અમે આ મૂલ્યવર્ધન કરીને કંઈક નવું કરીએ છીએ અને આત્મનિર્ભર બન્યા છીએ. આમાંથી અમારો પોતાનો ઘરનો ખર્ચો હું પોતે કરું છું ને ઘણા મોટા પ્રમાણમાં એનું માંગ છે. 150 રૂપિયે વેચાણ કરું છું એક બોટલના, અને અમેરિકા કેનેડા લંડન ત્યાં પણ અમારી કેરીનો રસ જાય છે. અમારા સગા સંબંધીઓ ત્યાં છે, તેમના મારફતે બીજા બધા એમના ઓળખીતા પણ આની માંગ કરે છે, ડિમાન્ડ વધારે છે. એટલે હું ઘણા મોટા જથ્થામાં આનો રસનું મૂલ્યવર્ધન કેરીનું મૂલ્યવર્ધન કરી રસની બોટલો ભરું છું અને પછી તે બહાર મોકલાવું છું અને ગામમાં પણ વેચાણ થાય છે એનું.